જાહેરનામું જે પાડ્યું છે એ અમને કોઈ વાંધો નથી, પરંતુ જે જાહેરનામું પાડવું હોય તે 6 મહિના વર્ષ પહેલાં આ વર્ષે નક્કી કરી લે લોકો કે ભાઈ આવતા વર્ષથી તમારે આટલી જ બનાવવાની છે, એ યોગ્ય છે. પછી દર વખતે ડિસિઝન 2-3 મહિના બાકી હોય ને એ લોકો લે છે, તો અમારે તો 6 મહિના 8 મહિના પહેલાં ઓર્ડર બધા બુક થઈ ગયા હોય છે. કેટલા તો આ વર્ષે લેવા આવે ને ત્યારે જ કહી દે કે ભાઈ આવી મૂર્તિ અમને જોઈશે. એટલે અમને તો કોઈ પ્રોબ્લેમ નથી, 5 ફૂટ 10 ફૂટ જે વાત હોય અમે તો ખુશ જ છે બનાવવા માટે. પણ પછી કોઈ પ્રોબ્લેમ ઊભો ના થાય કે કોઈના દબાણમાં આવીને પછી આ લોકો મોટી મૂર્તિઓને પછી પરમિશન આપે છે, એવું ના કરે. એક સરખી જ બધે બેસે, અમને કોઈ વાંધો નથી. જાહેરનામાનું, દરેક જાહેરનામાનું દર વખતે દર વર્ષે ઘણા વર્ષોથી અમે આના માટે ફાઇટ કરીએ જ છીએ અને છેલ્લે એનો ઉકેલ આવે છે. શહેરમાં એક જ વાર ગણેશજીની સ્થાપના થાય છે અને રંગે ચંગે વર્ષોથી ઉજવાય છે, આજકાલનો આ તહેવાર છે નહીં, તો આની પર કોઈ રોકટોક હોવી ના જોઈએ, મારું માનવું એવું છે. ગણપતિ મંડળની વાત આવે છે ત્યાં હું તમને કહું કે ગણપતિ મંડળવાળા 22-22, 25-25 ફૂટની પ્રતિમા બનાવતા હતા, ઘણા મોટા મોટા મંડળવાળા હતા. એ લોકોને બધાના સમજાવવાથી, પર્ટિક્યુલર અમે લોકોએ જઈને સમજાયા કે આટલી મોટી પ્રતિમાઓ ના બનાવો, તો એ લોકો 12-14 ફૂટે જ આવી ગયા. અત્યારે તમે વડોદરામાં જોશો તો મેક્સિમમ 12 ફૂટ 13 ફૂટની જ પ્રતિમા હોય છે, એનાથી મોટી હોતી નથી. અને આ લોકો કહે છે કે માટીની મૂર્તિ તમારે મોટી બનાવવાની, તો માટીની મૂર્તિ સાહેબ છે ને ખાલી 1-1.5 ફૂટની જ હોય, એ જ રહે. બાકી માટીની મૂર્તિ રોડ પર લઈને નીકળે ને તો એને ક્રેક આવી જાય, એટલે એ મોટી બને નહીં. POPની પ્રતિમા જ બને, અને POPની પ્રતિમા મુંબઈમાં પણ બને છે, મુંબઈના લાલબાગના રાજા પણ POPમાં જ બને છે.